नमस्कार विद्यार्थी मित्रों, स्वागत छे તમારા બધાનું જ તમારા પોતાના સાહસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ માં ફોર 11 12th કોમર્સ FYSY TY BCOM CA એન્ડ CS ઓલ લેવલ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ ના એકાઉન્ટ વિષયમાં અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છે આપણો ખૂબ જ મહત્વનું પ્રકરણ ભાગીદારી પેઢીનું વિસર્જન. આ પ્રકરણમાંથી તમને બોર્ડમાં સેક્શન A માં MCQ, સેક્શન B માં VSQ અને સેક્શન C માં ટૂંકા દાખલા અને થિયરી આવે છે. આ પ્રકરણના આજના લેક્ચરની અંદર આપણે નાના નાના મુદ્દા ડિસ્કસ કરવાના છે જે તમને એમસીક્યુ કે વીએસક્યુ માં કામ લાગી શકે છે, જે છે વિસર્જનના હિસાબોની પતાવટ અંગે. કાનૂની અને અન્ય જોગવાઈઓ. શું કીધું છે? વિસર્જનના સમયે હિસાબોની પતાવટ માટે જે કાનૂની અને બીજી અન્ય જોગવાઈઓ છે એની માહિતી આપણે ડિસ્કસ કરવાની છે. જે મેં તમને કીધું કે આ મુદ્દો એમસીક્યુ અને વીએસક્યુ માં તમને કામ લાગી શકે છે, તો તમે બધા જ પોતાની સાથે ટેક્સ્ટ બુક, પેન, પેન્સિલ, હાઇલાઇટર અને પોતાની નોટબુક સાથે લઈ લો. મારી સાથે જરૂરી વસ્તુઓને સમજવાની છે અને એને ટીકમાર્ક અને નોટબુકમાં નોટ ડાઉન પણ કરવાની છે. જો કીધું છે કે વિસર્જન સમયે જો ભાગીદારી પેઢીને ખોટ હોય, ખોટ અંગે શું આપણે હિસાબી મુદ્દાને ધ્યાન રાખવાના છે? તો ભારતીય ભાગીદારી ધારા અનુસાર વિસર્જન વખતે થતું નુકસાન મૂડી ખાધ સહિત નીચે પ્રમાણમાં અમલમાં મુકાય છે. જે નુકસાન છે એને આપણે કેવી રીતે ડીલ કરીશું? તો સૌથી પહેલું તો પ્રથમ પેઢીના નફામાંથી માંડી વાળવાનું. સૌથી પહેલું શેમાંથી? નફામાંથી. યાદ રાખશો, મતલબ કે જો વિસર્જન સમયે પેઢીને નુકસાન થયું છે તો જો પેઢી પાસે અગાઉનો કોઈ નફો હોય તો એ નફામાંથી આ વિસર્જનની ખોટ માંડી વાળીશું. તો ખોટ પહેલા, સૌથી પહેલી પ્રાયોરિટી એને અપાશે નફામાંથી. જો નફો પૂરતો ન હોય, નફો પૂરતો ન હોય એટલે કે ખોટ વધુ છે અને નફો ઓછો છે. ધારો કે વિસર્જન વખતની ખોટ આપણને થઈ છે 80,000 રૂપિયાની અને પેઢી પાસે જે નફો છે એ ફોર એક્ઝામ્પલ 30,000 રૂપિયાનો છે. તો અહીંયા 50,000 રૂપિયાનો જે ખાધ પડી એ ખાધ ક્યાંથી કરીશું? ભાગીદારોની મૂડીમાંથી ભરપાઈ થશે. મતલબ કે જો વિસર્જનની ખોટ વધારે હોય અને પેઢી પાસે નફો ઓછો હોય તો જે તફાવતની રકમ રહી, તો એ જે નફો પૂરતો નથી તો એ કેસમાં આપણે મૂડીમાંથી, ભાગીદારોની મૂડીમાંથી આ વિસર્જનની ખોટ જે છે એ ભરપાઈ કરીશું. અને જો કોઈ સંજોગો એવા આવ્યા કે જેમાં મૂડી પણ પૂરતી ન હોય, મૂડી પણ ઓછી છે, તો અહીંયા મૂડી તો પૂરી થઈ ગઈ, તો એ કેસમાં ભાગીદારોએ પોતાના ઘરેથી નફા નુકસાનના પ્રમાણમાં આ રકમ લાવવી પડશે. એટલે જો આવું નુકસાન ભાગીદારો તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લે છે, મતલબ કે ધારો કે સમજો એ અને બી બે ભાગીદારો છે, વિસર્જનની ખોટ થઈ છે 80,000 રૂપિયા. તમને ઉદાહરણથી સમજાવું છું. વિસર્જનની ખોટ રૂપિયા 80,000. હવે એ કેસમાં સૌથી પહેલું આ જે ખોટ છે એ ક્યાંથી ભરપાઈ થશે? તો પેઢીના નફામાંથી. મતલબ કે જો નફો 80,000 કે એનાથી વધારે હોય તો નફામાંથી એટલી રકમ બાદ કરી અને આ વિસર્જનની ખોટને આપણે ભરપાઈ કરીશું. પણ આપણે માની લઈએ કે આપણી પાસે જે નફો છે એ માત્ર છે ફોર એક્ઝામ્પલ 30,000 રૂપિયા. તો અહીંયા જે તફાવત રહ્યો કેટલો રહ્યો? 50,000 રૂપિયાનો. કારણ કે 80,000 માંથી 30,000 રૂપિયા તો નફામાંથી આપણે વાપરી લીધા, પણ હવે 50,000 રૂપિયા જે તફાવત રહ્યા એ ક્યાંથી કઢાશે? ભાગીદારોની મૂડીમાંથી. હવે માની લઈએ કે બે ભાગીદારો છે, એ અને બી, એ બંનેની મૂડી જે છે એ છે ફોર એક્ઝામ્પલ 20,000 20,000. એટલે કે 40,000 રૂપિયા એ આપણે મૂડીમાંથી કાઢી લીધા. તો પણ શું થયું? હજુ જુઓ કે હજુ 50,000 માંથી હજુ પણ તફાવત કેટલો વધ્યો? 10,000 રૂપિયાનો. આ 10,000 કેવી રીતે આયા ખબર પડી ને? જે પહેલા 80,000ની ખોટ હતી એમાંથી 30,000 રૂપિયા જે છે એ નફામાંથી કાઢ્યા, પછીના 40,000 રૂપિયા મૂડીમાંથી કાઢ્યા. તો હજુ જે 10,000 રૂપિયા ખૂટ્યા તે આ શું કરવું પડશે? ભાગીદારો પોતાના નફા નુકસાન પ્રમાણમાં ભોગવશે.
मतलब पोताना घरे थी लावशे, कारण के तमे भणी गया छो। अगाउ पण मैं तमने समझाव्युं छे कि भागीदारोनी जवाबदारी अमर्यादित होय छे, एटले के जो पेढ़ीनुं देवुं पेढ़ीनी मिलकतो करता वधी जाय तो भागीदारोए पोताना अंगत नाणा के अंगत रूपिया पण लाववा पड़े छे। तो अहींया याद राखवानुं छे के सौथी पहेलुं भागीदार जो विसर्जन समय नुकसान थयुं छे तो नुकसान केवी रीते भोगवाशे, तो पहेला पेढ़ीना नफामांथी, नफो पूरतो ना होय तो भागीदारोनी मूड़ीमांथी, अने मूड़ी पण पूरती ना होय तो भागीदारो पोताना नफा नुकसानना प्रमाणमां भोगवशे। क्लियर? तो आ ત્રણ सिक्वन्स याद राखवानी छे। હવે એના પછીનો જે પોઈન્ટ છે એ તો મેં તમને હમણાં પણ સમજાવ્યું કે પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા, તો ભાગીદારોની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત છે। તેથી પેઢીના ત્રાહિત પક્ષ પરત્વેના દેવા માટે દરેક ભાગીદાર વ્યક્તિગત રીતે તેમજ સામૂહિક રીતે જવાબદાર હોય છે। જે આપણે ભાગીદારોનું પ્રથમ પ્રકરણ હતું એની અંદર આ બધી વસ્તુઓ ભણી ચૂક્યા છે, તો આ બહુ કામનું નથી। પેઢીની મિલકતો પેઢીના દેવા માટે અને ભાગીદારોની અંગત મિલકતો અંગત દેવા માટે કાયદેસર રીતે ઉપયોગમાં લેવાય, પરંતુ ભાગીદારોની અમર્યાદિત જવાબદારી હોવાના પરિણામે તેમની અંગત મિલકતોનો ઉપયોગ અંગત દેવા ચૂકવ્યા બાદ વધેલ રકમમાંથી પેઢીના દેવા ચૂકવવા માટે પણ થઈ શકે છે। જે અગાઉ પણ સમજાવ્યું છે કે ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે, એટલે ભાગીદારી પેઢીનું દેવું પેઢીની મિલકતો કરતાં વધી જાય તો જે તફાવતની રકમ છે એ ભાગીદારોએ પોતાની અંગત મિલકતમાંથી પણ ચૂકવવી પડે છે, તો આ બહુ ખાસ કામનું નથી। એના પછીનો પોઈન્ટ એ પણ એટલો બધો મહત્વનો નથી, જે છે ભાગીદારોની પેઢીને લોન। હવે ભાગીદારી પેઢીના વિસર્જનમાં પેઢીની મિલકતો વેચી તેની ઉપજમાંથી સૌ પ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવાય છે। આ ખૂબ જ મહત્વનું છે, ખૂબ જ મહત્વનું શું છે? ખૂબ જ મહત્વનું કે જ્યારે પેઢીની મિલકતો વેચાય અને એમાંથી જે નાણાં મળે એનો ઉપયોગ કેવી રીતે થશે, મતલબ જે રૂપિયા ચૂકવવાના છે, જવાબદારીઓ ચૂકવવાની છે, એ કઈ સિક્વન્સમાં ચૂકવાશે, તો અહીંયા એની માટે તમારે આ પોઈન્ટ પર આવી જાવ નીચે। ખૂબ જ મહત્વનું છે, પછી આપણે આગળના મુદ્દા ચર્ચીએ, પણ પેઢીની મિલકતોની ઉપજમાંથી ચૂકવણી નીચેના ક્રમમાં કરવામાં આવે છે, અને તમે ખાસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કરી દો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, VSQ માટે પણ કામ લાગી શકે છે અને કદાચ 3 માર્ક્સના થિયરી ક્વેશ્ચનમાં પણ કામ લાગે। તો મતલબ કે પેઢીની મિલકતો વેચી દે છે, કારણ કે પેઢીનું વિસર્જન થાય છે તો મિલકતો વેચી દેવાશે અને જવાબદારીઓ ચૂકવાશે, તો મિલકતો વેચી અને જે નાણાં મળશે એ નાણાંનો ઉપયોગ કઈ સિક્વન્સમાં, કયા ક્રમમાં ચૂકવણી માટે ઉપયોગમાં લેવાશે, તો મિલકતો વેચીને જે રૂપિયા આવે સૌ પ્રથમ પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવવા ઉપયોગમાં લેવાય છે। સૌથી પહેલું પેઢીનો વિસર્જનનો ખર્ચ, ત્યારબાદ ત્રાહિત પક્ષ પ્રત્વેના દેવા, મતલબ થર્ડ પાર્ટી લાયાબિલિટી, ત્રાહિત પક્ષકાર પ્રત્યે પેઢીની જે જવાબદારીઓ છે તે ચૂકવાશે। એના પછી હવે અહીંયા ધ્યાન રાખજો કે ત્રાહિત પક્ષકાર પ્રત્યેના દેવા છે ને એમાં ભાગીદારની પત્નીની લોન હોય તો એ પણ ત્રાહિત પક્ષકારની જ જવાબદારી કહેવાશે। પછી એના કહેવાય ભાગીદાર તારી જ પત્ની છે ને તો આ તો ઘરનો જ મામલો થઈ ગયો ને ભાઈ, એવું નહીં। ધંધાના સમયે પતિ પત્નીના રિલેશન સાઈડ પર પત્નીએ પેઢીને લોન આપી છે તો એ ત્રાહિત પક્ષકાર તરીકે જ સમજાશે પેઢી માટે। તો અહીંયા ત્રાહિત પક્ષકારના દેવામાં શ્રીમતીની લોન એ પણ ત્રાહિત પક્ષકારની જ જવાબદારી ગણાશે, બરાબર? અને ખાસ ધ્યાન રાખજો, ત્રાહિત પક્ષકાર પ્રત્યેની જવાબદારી ચૂકવાય, એના પછી ભાગીદારોની લોન, અને છેલ્લે મૂડી અને ચાલુ ખાતાની રકમો પરત કરવામાં આવે છે। તો 4 મેઇન વસ્તુઓ ધ્યાન રાખવાની છે, કઈ સિક્વન્સમાં ચૂકવણી થાય છે, તો સૌથી પહેલા વિસર્જનના ખર્ચા, પછી ત્રાહિત પક્ષકાર પ્રત્યેની જવાબદારીઓ જેની અંદર ભાગીદારની પત્નીની શ્રીમતીની લોન પણ આવી ગઈ, એના પછી ભાગીદારની લોન, અને એના પછી ભાગીદારોના મૂડી અને ચાલુ ખાતાની રકમો। હવે આ બધું જ ચૂકવાઈ જાય છે પછી પણ જો કોઈ રૂપિયા વધે છે, મતલબ કે પેઢીની મિલકતો વેચી એમાંથી 10 લાખ રૂપિયા આવ્યા, હવે આ મિલકતોમાંથી આ 4 વસ્તુઓ આપણે ચૂકવી દીધી, ભાગીદારોના મૂડી ખાતાની બાકી પણ ચૂકવી દીધી, એના પછી પણ હજુ ધારો કે 1 લાખ રૂપિયા વધ્યા છે, તો આ જે વધારાની રકમ છે એનું શું થશે? તો ઓબ્વિયસ છે કે ધંધાના માલિકો ભાગીદારો છે, તો આ જે વધારાની રકમ રહી એને ભાગીદારો પોતાના ઘરે લઈ જશે એમના નફા નુકસાનના પ્રમાણમાં। તો જો
અહીંયા શું કીધું છે કે તેમ છતાં જો રકમ વધે એટલે કે નફો હોય તો બધા ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાય છે. આ વસ્તુને ખાસ ધ્યાન રાખવાની કે મિલકતો વેચીને જે નાણાં મળે છે એમાંથી બધું જ ચૂકવણી થઈ જાય, એના પછી પણ જો કોઈ સરપ્લસ એટલે કે રકમ વધે છે તો એ ભાગીદારો પોતાના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેશે. ફરીથી એક વખત કહું છું, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક વખત એને માઇન્ડમાં ફિટ કરી દો કે વિસર્જન સમયે મિલકતોને વેચાણ કરવાથી જે નાણાં આવે છે એને કયા ક્રમમાં ચૂકવણી કરવામાં આવે છે. તો સૌથી પહેલામાં પહેલું પેઢીના વિસર્જનના ખર્ચા, પછી ત્રાહિત પક્ષ પ્રત્યેના દેવા જેમાં શ્રીમતીની લોન પણ આવી ગઈ, એના પછી ભાગીદારની લોન, અને એના પછી ભાગીદારોના મૂડી અને ચાલુ ખાતાની બાકી. અને મૂડી અને ચાલુ ખાતાની બાકી પણ ચૂકવાઈ જાય એના પછી જો નફો વધે છે એટલે કે રકમો વધે છે તો તે ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવાશે. બરાબર, ચાલો પછી પાછા ફરીથી ઉપર આવી જઈએ છે. હવે આ બહુ ખાસ કામનું નથી, આપણે મેઇન વસ્તુ સમજી લીધી, ભાગીદારોની પેઢીને લોન. તો ભાગીદારી પેઢીના વિસર્જનમાં પેઢીની મિલકતો વેચી તેની ઉપજમાંથી સૌપ્રથમ વિસર્જન ખર્ચ, ત્યારબાદ પેઢીના દેવા ચૂકવવામાં આવે છે, ત્રાહિત પક્ષકાર જે હમણાં સમજાવ્યું એ, અને ત્યારબાદ વધતી રકમમાંથી ભાગીદારોની પેઢીને આપેલી લોનની રકમ ચૂકવવામાં આવે છે, જે હમણાં જ આપણે અહીંયા સમજ્યા આ વાળો પોઈન્ટ. ઠીક છે, પહેલા વિસર્જન ખર્ચ, પછી ત્રાહિત પક્ષકાર પ્રત્યેના દેવા, અને પછી ભાગીદારોએ પેઢીને આપેલી લોન ચૂકવાય છે. પેઢીના દેવા ચૂકવ્યા બાદ વધતી રકમ એક કરતાં વધુ ભાગીદારોએ આપેલી લોન કરવા માટે અપૂરતી હોય તો ભાગીદારો પાસેથી અંગત કંઈ વસૂલ થઈ શકે તેમ ન હોય તેવા ભાગીદારોની લોન લોનના પ્રમાણમાં ચૂકવાય છે. એટલે કે જો એક કરતાં વધારે ભાગીદારોએ લોન આપી હોય તો લોનના પ્રમાણમાં ચૂકવીશું. આ કોઈ જ ખાસ કામનું તમને બોર્ડ માટે છે નહીં. એના પછી ભાગીદારની પત્નીની લોન, જે મેં તમને હમણાં પણ સમજાવ્યું છું, આ રહ્યું ભાગીદારની પત્નીની લોન, શ્રીમતીની લોન, જે ત્રાહિત પક્ષકાર પ્રત્યેના દેવા તરીકે જ સમજાય છે. તો જો ભાગીદારની પત્નીએ પોતાના સ્ત્રીધનમાંથી પેઢીને લોન આપેલો, પોતાના સ્ત્રીધનમાંથી મતલબ પોતાના રૂપિયાથી, પોતાના પતિના રૂપિયામાંથી નહીં એવું કહેવા માંગે છે, તો લોનની રકમ, કઈ લોનની રકમ, શ્રીમતીની લોનની રકમ, પેઢીના સામાન્ય દેવા, સામાન્ય દેવાનો મતલબ થાય ત્રાહિત પક્ષકાર પ્રત્યેના દેવા, હો, સામાન્ય દેવા મતલબ ત્રાહિત પક્ષકાર પ્રત્યેના દેવાની જેમ જ ચૂકવણી કરવામાં આવે છે. અને એ પણ રૂપિયા ચૂકવી ગયા પછી, હા અહીંયા જો કીધું છે, પરંતુ જો તેના પતિના નાણામાંથી તેણે પેઢીને લોન આપી હોય તો તે ભાગીદારની લોન જ ગણાય. મતલબ કે હસબન્ડ જે છે એના જ પૈસાથી વાઇફ એવું કહે છે કે હું લોન આપું છું, અને પત્ની લોન આપે છે, પણ પૈસા કોના છે, પતિના, એટલે કે ભાગીદારનો, અહીંયા પતિ મતલબ ભાગીદાર આપણે એવું સમજી લઈએ છીએ. તો એ કેસમાં એ ભાગીદારની લોન જ સમજાશે. પણ અહીંયા તમારે યાદ રાખવાનું છે આ પોઈન્ટ, સ્ત્રીધનમાંથી પેઢીને લોન આપી હોય તો લોનની રકમ પેઢીના સામાન્ય દેવાની જેમ જ ચૂકવાશે. અને પછી ભાગીદારોની જવાબદારી, તો ભાગીદારોની જવાબદારી આપણને ખબર છે કે કેવી છે, અમર્યાદિત છે. જો કોઈ ભાગીદાર કે ભાગીદારો નાદાર થાય મારા જેવા, નાદારનો અર્થ શું કે જેમની મિલકતો કરતા દેવા વધી ગયા હોય, ત્યારે સદ્ધર ભાગીદારે પેઢીના દેવા પોતાની અંગત મિલકતોમાંથી પણ ચૂકવવા પડે છે. એટલે જ ભાગીદારી પેઢી ખૂબ જ ધ્યાન રાખીને કરવી, નહીંતર બીજો કોઈ ભાગીદાર ટોપી પહેરાઈને જતો રહે તો બીજા જે સદ્ધર ભાગીદારો છે એમને તકલીફ પડી શકે છે. ક્લિયર થાય છે? તો અહીંયા જે થોડા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હતા એ આપણા પૂરા થાય છે. ખાસ અહીંયાથી બે જે વસ્તુઓ તમારે ધ્યાન રાખવાની છે, એક આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવ્યું કે જો એ પેઢીના રૂપિયા છે એ જો વિસર્જનની ખોટ હોય એ વધુ હોય અથવા વિસર્જનની ખોટ છે કેવી રીતે માંડી વળાશે, અને બીજું નાણાંની ચૂકવણી, મિલકતો વેચવાથી જે રૂપિયા આવે છે એની ચૂકવણી કયા ક્રમમાં થશે, આ બે વસ્તુઓને તમારે ખૂબ જ ધ્યાન યાદ રાખવાની છે. તો મિત્રો અહીંયા આપણો આ લેક્ચર પૂરો થાય છે. આઈ હોપ કે તમને હું દરેકે દરેક લાઇનમાંથી જે સમજાવું છું એ બધું જ તમને વ્યવસ્થિત રીતે ખબર પડતી હશે. જો તમને સારું લાગતું હોય આપણું શિક્ષણ તો તમે તમારા બધા જ મિત્રોને આ વિડીયો શેર કરો. તમારે બધા જ વિષયનું શ્રેષ્ઠ શિક્ષણ જોઈતું હોય તો તમે સાહસ સ્માર્ટ સ્ટડીઝ એપ્લિકેશનને પણ ડાઉનલોડ અને સબસ્ક્રાઇબ કરી શકો છો, તેમજ સાહસ ઇન્સ્ટિટ્યૂટના
ઓફલાઈન અથવા ઓનલાઈન લાઈવ લેક્ચર્સ પણ તમે ગમે ત્યાંથી અટેન્ડ કરી શકો છો અને કોમર્સ ક્ષેત્રના દરેક કોર્સમાં સારામાં સારું શિક્ષણ મેળવીને ઝળહળતી કારકિર્દી બનાવી શકો છો. તો તમે બધા જ આનો લાભ જરૂરથી લો. ધીસ ઇઝ મી ભાવિન શાહ સાઇનિંગ ઓફ. ગોડ બ્લેસ યુ ઓલ. જય હિન્દ.